કલા અને સંસ્કારની નગરી ભાવનગર ખાતે નવા વર્ષના પ્રથમ દિવસે જ એક ખૂની ખેલ ખેલાયો, જેમાં એક યુવાનની છરી અને તલવારના ઘા મારી ઘાતકી હત્યા નિપજાવી દેવામાં આવી છે. હાલ તહેવારના દિવસો ચાલી રહ્યા છે અને ફરવા લાયક દરેક સ્થળોએ લોકોનો જમાવડો જોવા મળે છે, ત્યારે શહેરના પિલગાર્ડન ગેટ પાસે જ એક યુવાનની જાહેરમાં ઘાતકી રીતે હત્યા કરી નાખવામાં આવી. આ બનાવના કારણે ઘટના સ્થળે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટના બેસતા વર્ષના દિવસે રાત્રિના 10 વાગ્યાના અરસામાં બની છે, જ્યારે પાનવાડી વિસ્તારમાં આવેલા સરદાર બાગના ગેટ નજીક મૃતક યુવાન ગોપાલભાઈ ધર્મેશભાઈ ડાભી અને તેના મિત્રો રજાની મજા માણી રહ્યા હતા, તે સમયે અચાનક 4 શખ્સો છરી અને તલવાર જેવા ઘાતકી હથિયારો સાથે ત્યાં આવી પહોંચ્યા અને ગોપાલ ડાભી પર તૂટી પડ્યા. જોત જોતામાં છરી અને તલવારના અનેક ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી ઘટના સ્થળેથી આરોપીઓ નાસી છૂટ્યા. ગંભીર રીતે ઘવાયેલા ગોપાલને સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. બનાવના પગલે સરટી હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. અમે ધનલક્ષ્મી પાન માવા ખાવા ગયા હતા, આ દરમિયાન આ બનેલું અને છાતીના ભાગમાં માર મારેલો રિપલ મકવાણા એ અને અમે જોયેલું. મોરભાઈ મોરભાઈ રિપલ રિદેશ અને ઇકબાલ બેલી, એમ 4 જણા હતા. આ જેવા મોરભાઈએ હાથ પકડ્યા હતા, રિપલે છાતીના મારમાં વાર માર્યો હતો. એ રીતના બન્યો છરી તલવાર ને એ રીતના અથવા છરી તલવાર વેસગોલ ના ધોકા. આ બનાવના પગલે 4 ઈસમ રિપલ ધીરુભાઈ, ઇકબાલ વલીભાઈ, રાજેશભાઈ કોળી અને ભૂપતભાઈ કાનજીભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ આ 4 આરોપીઓ ફરાર છે. આ ઘટનાના બીજા દિવસે વડવામાં ચાની કેબિન ધરાવતા આરોપીની કેબિનમાં તોડફોડ કરી આગ ચાપી દેવામાં આવી છે. કામે હકીકત એવી છે કે ફરિયાદી ધર્મેશભાઈ નટુભાઈ ડાભી પાનવાડી વિસ્તાર વડવા વિસ્તારમાં રહે છે. આજ સાંજના લગભગ 8:30 વાગે અગાઉની અદાવત રાખી અને તમલદારોએ તેમના દીકરા ગોપાલભાઈ ને છાતીના ભાગે એક છરી મારેલી, એક પડખા મારેલી, બીજી જમણા પગે મારેલી, જે ઘા છાતીના ભાગે હોવાથી ગંભીર ઇજા હોવાથી સારવાર દરમિયાન સરટી હોસ્પિટલમાં આજરોજ મરણ ગયેલ છે. આ કામે આરોપીઓ 4 છે, એમાં રિપલ ધીરુભાઈ કોળી છે અને બીજા એક ઇકબાલ વલીભાઈ છે, રાધેશભાઈ કોળી છે અને ભૂપતભાઈ કાનજીભાઈ. આ 4 આરોપીઓ છે, એમને પકડવા માટે અમારી અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક પકડવાની પ્રયત્નો ચાલુ જ છે.